ગુજરાતમાં અત્યારે સત્તા મેળવવાની જંગ ચાલી રહી છે ત્યારે લોકોના મુખે તેમનો મત જાણવા માટે આજે આપણે આવી પહોંચ્યા છે સાબરકાંઠાની 33 પ્રાંતિજ વિધાનસભાના મતદારો વચ્ચે કે જ્યાં અંદાજિત 2 લાખથી વધુ મતદારો છે ત્યારે મતદારો વચ્ચે જઈ તેમનું તમામ ગણિત લેવા CN24 ન્યૂઝ ચેનલની ટીમ પહોંચી છે. જનતા સાથે સીધો જ સંવાદ કરીને જનતાના પ્રતિભાવો લઈશું કે તેમના મતે તેમનો ઉમેદવાર કેવો હોવો જોઈએ, કેવી આશાઓને સાકાર કરવાના દાવાઓ સાથે તે ઉમેદવારને 33 પ્રાંતિજ વિધાનસભાનો તાજ પહેરાવશે. અત્યારે હાલ આ સીટ કોંગ્રેસ પાસે છે, તો આગામી સમયમાં પ્રજા કેવું પરિવર્તન ઈચ્છે છે આવો જાણીએ. નમસ્કાર. અત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઉમેદવાર પસંદગી પ્રક્રિયાનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે આજે આપણે આવી પહોંચ્યા છે સાબરકાંઠા જિલ્લાની 33 પ્રાંતિજ વિધાનસભા બેઠક પર. અત્યારે દેશની અંદર 65%થી વધુ યુવા મતદારો છે ત્યારે આજે આપણે વાત કરીશું શું છે પ્રાંતિજના મત વિસ્તારના યુવા મતદારોની પહેલી પસંદ. અત્યારે દેશની અંદર યુવાનો જ્યારે સક્રિય રાજનીતિમાં ભાગ લઈ રહ્યા હોય ત્યારે આપણે પ્રાંતિજ મત વિસ્તારના યુવાનો સાથે વાત કરીશું. આપણી સાથે ઉપસ્થિત છે, જે આપનું નામ જણાવશો? પટેલ દર્શન. જી દર્શનભાઈ, વાત કરીએ તો તમે અત્યારે પ્રાંતિજ વિધાનસભાના એક યુવા મતદાર છો, તો આપના મત મુજબ આપનો ઉમેદવાર કેવો હોવો જોઈએ? યુવાન તરીકે મારો મત વિસ્તાર તો યુવાનને જ જાય, કારણ કે અત્યારે હાલ યુવાનો બહુ સક્રિય થયા છે. જી બિલકુલ. તો યુવાન હોય તો આપણા ગમે તેવા કામ જલ્દીથી સોલ્વ આઉટ થાય, એટલા માટે મારો મત તો યુવાનને જ જવું જોઈએ. વ્યક્તિ જે યુવાઓ માટે હંમેશા તત્પર રહેતા હોય. જી પ્રાંતિજ વિસ્તારમાં તો નૃપાંશભાઈ કરીને હાલ છે, જે યુવાનો માટે બહુ જ સક્રિય છે, જે શૈક્ષણિક સંસ્થાઓ જોડે જોડાયેલા છે. એટલે આપણે ગમે તે કામ હોય ત્યારે આપણે યુવાનો માટે તો માર્ગદર્શન શૈક્ષણિક રીતે તમામ માર્ગદર્શન પ્રોવાઈડ કરતા હોય છે. એટલે મારો મત તો નૃપાંશભાઈ તરીકે નૃપાંશભાઈને જ જવું જોઈએ. જે આપણે જાણીશું બીજા જેવા યુવા મતદાર સાથે કે શું માની રહ્યા છે. આપનું નામ જણાવશો? સુનિલ પટેલ. જે સુનિલભાઈ, વાત કરીએ તો આપના મતે આપનો ઉમેદવાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેવો હોવો જોઈએ? એક તો યુવાન હોવો જોઈએ, જે ઉંમર આપી છે 25 કે 30 વર્ષની. જી તમારે ચૂંટણી લડવા માટે નહીં, પણ ડો હાડ લડી જતા સુધી હજુ કોમ તો કરતા નહીં, ઘર જ ભરતા હોય છે. યુવાનો જો એસયુએન પર તો ટૂંકમાં ખાલી વાતો કરતા હોય કે ટૂંકમાં તમને કરીશું, બાકી કશું કોમ કરતા નહીં. તો યુવાને એવો જોઈએ કે જે ટૂંકમાં અત્યાર સુધીમાં સંપર્કમાં મારા હોય, એક અમારા રૂપાંશભાઈ છે, એવા બીજા ઘણા ઉમેદવારો છે, દરેક સીટ ઉપર ઉમેદવારો છે આવા કે જે કામ કરતા હોય છે, પણ એમને રાજકારણમાંથી ખસેડી નાખે છે. એમને કોમ કરવું હોય છે, પણ ટૂંકમાં પહેલાં જે ઉપર જે મેઇન માણસો બેઠેલા છે એ ટૂંકમાં એવા માણસોને પકડે છે કે જે એમના સંપર્કમાં હોય, એમનું કીધેલું કરતા હોય. યુવાન કોદાર કોઈનું કીધેલું કરે નહીં, ચડતું લોહી કહેવા છે, કહેવા જ છે કે ભાઈ ચડતું લોહી કોઈનું અભ્રદ નહીં. એને જે મન ગમે એ કરે, પણ એક વસ્તુ કરું વિકાસ કરે અને કામ કરે, અને જે ડૂહા હતા એ ટૂંકમાં તો 2000 પહેલા પડ્યા છે, મતલબ એ કોમ કરવા માટે તૈયારી નહીં. જી જે આપણી સાથે ઉપસ્થિત યુવા મિત્રનું કહેવું છે કે અમને કામ કરે એવો ઉમેદવાર જોઈએ છે, અને સાથે એવો યુવા ઉમેદવાર જોઈએ છે કે અમને સાથે ખભેથી ખભો મિલાવીને એમની સાથે ચાલે. આપણે વાત કરીશું બીજા એક યુવા મિત્ર સાથે, તો આવો વાત કરીએ. જે આપનું નામ જણાવશો? પટેલ તેજસ. જી જે આપના મતે કેવો ઉમેદવાર હોવો જોઈએ કે જે પ્રજાના હિત માટે કાર્ય કરે, યુવાઓના હિત માટે કાર્ય કરે? મારા મતે તો કોઈ યુવાન નેતા હોવો જોઈએ જે પ્રજા સાથે કામ કરે, યુવાનોને સાથે લઈને ફરે, જે યુવાનો માટે કામ કરે. એવા ઉંમરલાયક વ્યક્તિની જરૂર નથી કે 65 કે 70 વર્ષ વટાવી ગયા, એવું શું કામ કરવાના, એમના ઘર જ ભરવાના છે, બીજું કંઈ કરવાના નથી. એવો યુવાન નેતા જોવે કે યુવાનો સાથે કામ કરે, યુવાનો સાથે લઈને આગળ વધે. જી જી જે પ્રમાણે અત્યારે યુવાઓ વાત કરી રહ્યા છે કે બધા યુવાઓને એક એમના જેવો યુવા નેતા જોઈએ છે કે જે મજબૂતાઈથી યુવાઓ માટે કામ કરે, હર હંમેશા એમની સાથે રહીએ. યુવાઓની સાથે સાથે અહીંયા વડીલ મિત્રો પણ હાજર છે, તો એમની પાસેથી પણ જાણીશું શું છે એમનો મત. જે આપનું નામ જણાવશો? રાઠોડ લક્ષ્મણસિંહ. જી રાઠોડ લક્ષ્મણભાઈ, અત્યારે યુવાઓએ તો પોતાના પસંદગીના ઉમેદવારોની વાત કરી, તો આપની પસંદગી શું છે, આપનો મત શું છે? યુવા વર્ગે જે પસંદગી કરી એ બહુ સારી વાત છે, કારણ કે આ ભાજપ સરકારે યુવા વર્ગને એટલો તૈયાર કર્યો છે, જાગૃતિ જનજાગૃતિ આસન બધી રીતે, કે જે યુવાન વર્ગની ઝંખના છે, કામ કરવાની તમન્ના છે. એટલા માટે મારો મત પણ એ જ છે કે યુવાન કોઈ પણ નેતા હોય, ગમે તેને ટિકિટ મળી નથી મળવું વધુ નહીં, નાત જાત ભેદભાવ સિવાય ઉમેદવાર હોય અને એ ઉમેદવાર ઝંખનાથી કોમ કરી શકે, એવું એટલા માટે જ હું
યુવા વર્ગની પસંદગી કરું છું. જી, આપે કહ્યું કે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગેરે કાર્ય કરવું જોઈએ, ખૂબ સરસ વાત કહી. તો સાથે આપની પસંદ પણ જણાવો કે આપ કેવા પ્રકારના ઉમેદવારનું નામ વિચારી રહ્યા છો. એક પૂછજો તો, જો ગણવા જઈએ તો નુપ્રાંશભાઈએ એક બાળપણથી મારી ઓળખમાં છે, પ્રદીપસિંહ પણ મારી સમાજના છે, એટલે કોઈ પણ પાર્ટી કોઈ પણને પસંદ કરે, અમારાથી એ કોઈ વધુ નહીં. યુવા વર્ગ હોવો જોઈએ કે જે કામ કરી શકે, યુવાનોને કેટલી જરૂર છે. આજનો યુવાન બેકાર બેહરી હોય તો યુવાન યુવાનની વાત સમજે તો એ યુવાનને આગળ લઈ જાય, કોઈ ને કોઈ નોકરી ધંધો, કોઈ ના કોઈ વર્ગાર, એટલા માટે યુવાનની જરૂર છે. જી લક્ષ્મણભાઈ, આભાર આપનો. લક્ષ્મણભાઈનું પણ એવું જ કહેવું છે કે પાર્ટી કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપે પરંતુ એ યુવાન હોવો જોઈએ. આપણે વાત કરી યુવાઓના મુદ્દાની, હવે વાત કરીશું વડીલો સાથે કે સ્થાનિક કક્ષાએ શું છે એમના મુદ્દા, એ લોકો કઈ કઈ સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. તો આપણી સાથે વાત કરવા માટે બીજા એક વડીલ મિત્ર ઉપસ્થિત છે, જે આપનું નામ જણાવશો? પંકજ પટેલ. જી પંકજભાઈ, યુવાઓએ તો પોતાના મુદ્દાઓ જણાવી દીધા છે, પરંતુ આપના મતે સ્થાનિક સમસ્યાઓ શું છે? છેલ્લા 15 વર્ષથી રોડ કામ નથી થયો, ગટર કામ નથી થયું, આરોગ્ય ક્ષેત્ર પછાત છે બધું. જી, એના માટે આપણે યુવાન નેતા જોઈએ. આપણે જી યુવા નેતા તો જોઈએ છે, પરંતુ એવો કોઈ યુવા નેતા જેને તમે પહેલી પસંદગી કરવા માંગતા હોય? એવું પ્રદીપજી છે, નુપુષભાઈ પટેલ છે. જી જી, જે પ્રમાણે અહીંના વડીલ મિત્રો પણ કહી રહ્યા છે કે પ્રદીપસિંહ છે, નૃપાંશભાઈ છે, કે મોટાભાગના લોકોની એ જ પસંદ છે કે યુવા મળવો જોઈએ કોઈ પણ હોય. અત્યારે આપણે આટલી મોટી સંખ્યામાં યુવા મિત્રો સાથે બેઠા હોઈએ ત્યારે શિક્ષણની તો વાત કરવી જ પડે. તો આપણે જાણીશું યુવા મિત્ર પાસેથી શિક્ષણ અંગેનો એમનો વિચાર. જે આપનું નામ જણાવશો? દેવલ પટેલ. જી દેવલભાઈ, પ્રાંતિજના શિક્ષણના સ્તર વિશે જણાવશો કે આપની આશા અપેક્ષા શું છે? પહેલાં તો એટલું જ કહીશ કે પ્રાંતિજની સીટ ઉપર યુવાનની ટિકિટ મળવી જોઈએ. જી, બીજા કોઈની જરૂર જ નથી પ્રાંતિજની સીટ ઉપર, કારણ કે યુવાન હોય તો દરેકને જોડે લઈને ચાલે છે. અને શિક્ષણમાં કહું તો પ્રાંતિજમાં કોઈ ગવર્મેન્ટ કોલેજ જ નથી પહેલાં તો. જી, પહેલાં તો મારી માગણી એ છે કે આર્ટ્સ કોલેજ, ગવર્મેન્ટ કોમર્સ કોલેજ એન્ડ સાયન્સ કોલેજ હોવી જ જોઈએ, એની મંજૂરી મળવી જ જોઈએ. અને મેડિકલ કોલેજની પણ જરૂરિયાત છે પ્રાંતિજમાં, એટલે એના માટે યુવાન જ જોઈએ ફરજિયાત. કારણ કે બીજા તો કોઈ કશું કરી એવા છે નહીં. યુવાન આવે તો કંઈક સમજે, યુવાનોને જોડી લઈને ચાલે અને વિકાસ કરે. જી, આપના મતે એવા યુવા ચહેરાઓ કયા છે જે આ સમસ્યાઓને સમજશે અને સારી રીતે આનો ઉકેલ લાવી શકશે? પ્રાંતિજની સીટ ઉપર એક પ્રદીપસિંહ કરીને છે, તલોદની સીટ ઉપર જોઈએ તો ગજેન્દ્રસિંહ છે. આ બે ઉમેદવાર હાલ યુવાનમાં છે. જે બિલકુલ, જે પ્રમાણે યુવા મિત્રએ વાત કરી કે પ્રાંતિજની સીટ પરના જે ઉમેદવારના નામ ગણાવ્યા કે એ આવશે તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક શિક્ષણના સ્તરની અંદર પણ સુધાર જોવા મળશે. અત્યારે આપણી સાથે યુવાઓ અને વડીલોની સાથે ખેડૂત મિત્રો પણ ઉપસ્થિત છે, તો શું કહેવું છે ખેડૂત મિત્રોનું આપણે જાણીશું. એ આપનું નામ જણાવશો? જીતેન્દ્ર પટેલ. જી જીતેન્દ્રભાઈ, આપ એક ખેડૂત છો, તો આપ ખેડૂતને લગતા કયા મુદ્દા છે કે જે ઉમેદવાર આવશે તો આપના પ્રશ્નોનું નિરાકરણ કરશે? ઉમેદવાર કોઈ પણ હોય, પણ ખેતીના થોડાક ભાવ સારા મળે, વધતા પાણીની થોડી સગવડ થાય, થોડીક સબસિડી ટ્રેક્ટરમાં આવી છે પણ થોડી હજુ એના કરતાં થોડી ખેડૂતોને થોડા લાભ થાય, ખાતર આ તે બિયારણમાં થોડો ફાયદો થાય, એવા કોઈ પણ યુવા નેતા હોય તો યુવાનોની વાત સાંભળી અને યુવાનોની પ્રશ્નોની નિરાકરણ કરી શકે. અને જે વસ્તુની તકલીફ છે યુવાનોને એ યુવા નેતા વગર બીજો કોઈ સાંભળી શકશે નહીં. જી, જે પ્રમાણે જીતેન્દ્રભાઈએ કહ્યું કે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરી શકે અને સાથે સાથે યુવાનોના પ્રશ્નોનું પણ નિરાકરણ કરી શકે, અને એ ત્યારે જ થશે જ્યારે કોઈ યુવા નેતા આવશે. પ્રાંતિજની જનતા સાથે વાત કરીશું પ્રાંતિજના આરોગ્ય કેન્દ્ર વિશે કે કેવી છે અત્યારે હાલ તેની પરિસ્થિતિ. જી, જે આપનું નામ જણાવશો? રીતેશ ભટ્ટ. જે રીતેશભાઈ, પ્રાંતિજના આરોગ્ય કેન્દ્રની વાત કરીએ તો અત્યારે હાલ કેવા પ્રકારની સુવિધાઓ છે? પ્રાંતિજમાં અત્યારે આરોગ્યની ક્ષેત્રે બહુ કમજોર છે અને આરોગ્યની એટલી સુવિધાઓ નથી, પણ મેડિકલ કોલેજ બી નથી કે ન કોઈ. તલોદ અને પ્રાંતિજ બંનેમાં આપણે આનો બહુ અભાવ છે. જી, તો આપ શું અપેક્ષા રાખો છો કે એવો કેવો ઉમેદવાર આવે કે જે આપની અપેક્ષા મુજબ આરોગ્ય કેન્દ્રને સુસજ્જ કરે? અમારો એક યુવા નેતા આવે, યુવા યોગ્ય અને કાર્ય કરે એવો, અમારું સાંભળે એવો નેતા આવે તો અમારું સારું. જે એમનું કહેવું છે કે એક એવો નેતા આવે જે એમનું સાંભળે અને સાથે સાથે જ આરોગ્યને લગતી તમામ મુશ્કેલીઓ દૂર કરે. તો આજે આપણે વાત કરી પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારમાં આવતા યુવાનો સાથે, વડીલો સાથે અને ખેડૂત મિત્રો સાથે, પણ બધાનું એક જ સૂરમાં એમ કહેવું છે કે પ્રાંતિજની અંદર યુવા ઉમેદવાર જોઈએ છે, એ ચાહે નૃપાંશભાઈ હોય, ચાહે પ્રદીપસિંહ હોય કે ગજેન્દ્રસિંહ હોય. પરંતુ સરેરાશ લોકોનું માનવા જઈએ તો બધાનો મત એવો છે કે જો નૃપાંશભાઈ આવશે
તો એમની સમસ્યાઓનું ચોક્કસપણે નિદાન થશે. એ ચાહે યુવાઓની અભ્યાસની સમસ્યા હોય, ચાહે ખેડૂતોના પ્રશ્નો હોય, કે ચાહે વડીલ વર્ગોના પ્રશ્નો હોય.